બોટાદ 107 વિધાનસભા બેઠક પર ખરાખરીનો આંતરિક જંગ જામ્યો છે। ગુજરાત કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગઈકાલ રાત્રે આશરે 10 કલાકે કોંગ્રેસની યાદી જાહેર કરવામાં આવી, તેમાં બોટાદ 107 વિધાનસભા બેઠક પર બોટાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રમેશ મેરના નામની પસંદગી કરવામાં આવી હતી, જેને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનહાર પટેલે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી, તેમજ અશોક ગેહલોતને રજૂઆત કરવામાં આવી હતી। કાર્યકરોને સાથે રાખી પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી, જ્યારે મનહર પટેલ દ્વારા સાંજ સુધીનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું। તે રીતે કાર્યકરો સાથે બેઠક કરી નિર્ણય લેવાની વાત કરવામાં આવી હતી, પણ બોટાદ મનહર પટેલ કાર્યકરોને મળે તે પહેલાં કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા જ રમેશ મેરના સ્થાને મનહર પટેલના નામની જાહેરાત કરી દીધી। મનહર પટેલના સમર્થનમાં આવેલ કાર્યકરોમાં આનંદ અને ખુશીનું લાગણી પણ જોવા મળી હતી। તેમનું નામ આવતા કહી શકાય કે કાર્યકરોમાં ખુશી જોવા મળી। મેં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જે પ્રસિદ્ધિ જે પહેલી વખત કરી, તેમાં કઈ ને કઈ રીતે મેરિટના કન્સિડરેશનના મુદ્દાને લઈ પ્રદેશ સમિતિને મેં રિક્વેસ્ટ કરી હતી કે જે રીતે ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે એમાં ફેરવિચારણા કરો, મારી વિનંતી હતી। જે રીતે મેં 2017માં પણ આ રીતે મને મળ્યું હતું, ત્યારે સામેવાળા બીજા કોઈ લોકોએ વિનંતી કરી હતી, એની ગ્રાહ્ય રાખી હતી। જ્યારે એની 2017માં એની ગ્રાહ્ય રાખી, ત્યારે હું નતમસ્તક કોંગ્રેસ પક્ષનું કામ કરતો રહ્યો અને ગુજરાતની અંદર કોંગ્રેસને જીતાવવા માટે મેં તન મનને ધનથી કામ કર્યું।